વિનાભાઈ છે વિવાહનું આમંત્રણ નતું મોકલ્યું, પણ ચારે પગે વકા થઈને આઈ પી ગયા હતા. એની એટલી ભક્તિ પ્રબળ હતી. તમારી એ ભક્તિ જેવી તેવી નહીં બહેનોની. એ તો તમારા ઘરવાળાને પૂછો એટલે તરત ખબર પડી જાય. તમારા પાડોશીને પૂછો તો ખબર પડે છે. તમે વાહન સાફ કરો, બીજાનું અઘરું બહેનું નહીં થતું. દગારણ કોની બધી જો થાય છે. આપણો અઘરું પૂરું એને બીજાને બહેનું થાય. આપણે તો બહુ સારા છીએ. તમે તો વનબંધી, તમે તો વ્રત કરો છો, પૂજા કરો, હોમ યામ કરો છો, અંધારાનું ઉઠીને વાળી વાળી બીજાને ઘરવાનું કરો છો. અને પછી કહો મહાકાળી મા સારું કરજો. મહાભારતની ખબર છે, રામાયણ ની ખબર છે, ગીતા ની ખબર છે, વેલા ઉઠી ઉપાડું દૂધ માં પાણી રેડવાની. પછી બાઈક નહીં રેડતો, એ આપણે જ કરીએ છીએ. અને એટલા માટે દેવી દેવતાઓની પાસે પ્રાર્થના કરો, પણ જૂઠ ના જલાવતા. જેવું છે એવું કેજો. જેવું છે એવું કોને કીધું તું? જગત નો બચ્છુ ડાકુ, કચ્છ ની ધરતી નો કાળો નાગ. એ જે સાલ આવી દીકરી તોરણ ની ચોરી કરવા માટે ગયો એ ભજન ગાવા નહોતો ગયો પેલા. એની એ દીકરી ને ભક્તિ નું પ્રબળ શક્તિ હતી. ડાકુ હલી ગયો હતો. કેમ અથેળી માં જયારે ખીંચી વાગી હતી ને ત્યારે કાનો થી ખૂન ટપકતું હતું. તોરલે કહ્યું, ભાઈ ભગવાન સંતો નો પ્રસાદી ગયો ત્યારે ડાબો હાથ લોબો કર્યો. ત્યારે તોરલે કહ્યું, ભાઈ ભગવાન નો પ્રસાદ કોઈ દી લીધો છે નહીં, જમણા હાથમાં લેવાય. પેલો કે બેન, આખી જિંદગી લોકોને પ્રસાદ આવ્યો જ છે, અને જેને આવ્યો નહીં એમ કમ્પ્લીટ થઈ ના જાય. એ લેવા રાજા જ નહીં, પ્રસાદ લેવાનો વારો દાદ પેલા વહેલો આવે. ને શેની ખબર પડે ચી હાથમાં લેવાય? પણ બાળક કામ મળે ભાગી ખોલી નાખી કોણ ટપક છું તું અંદર. આમ તો આમ લગાર નજર ઉઠાઈ નું પાર આ મોઢા વાળી જોમગીરી વાળી ઓળખી રહી હતી. તોરલ નક્કી થઈ ગયું કે આ ભક્તિ નું કોમ કાઢું છે. ઈરાદો બીજો લઈને આવ્યો છે. અને મસુ ડાકુ ભજન ગાય સુધરે. આ તમે આવો હોકરા ને અડખાઈ શાળા મંદિર વગાડો જ મળે. મારી જીવામણ નો છે. આ બે થઈ મારું ઘર કરવા દેતા નહી, પહોંચી શકતો નહીં. એટલે
बहादुर दुहे जिन आपको खोजा नहीं, मन मैल को धोया नहीं, दिल दाग को खोया नहीं, हर हर किया तो क्या हुआ, जीते माँ बाप को धोखा दिया, वो आड गंगा ले गया वीर, हर हर किया तो क्या हुआ। अलग तरीनो आराध करीने जा रहे प्रसादी मुक्की ने ये वगैरह बैला वो ऑपरेशन वार्ड नता पण अतेली संताई गई थी नाम देखो ओए कर जाड़े जा तारी राइफल नो पत्तो लागे वो नदी तुम याद कर लियो कभी सीधी उंगली से घी नहीं निकलता इसीलिए कुछ टेढ़ी करनी मन था आज जगत है ने एक तीन बातों थी एक बात तुम्हारी पासे होए ने तो आज मौन नहीं कर कभी ना मौन है वो तो करजो जबरदस्त खर्चो तो मन छे न कह बताजो परचो तो मन छे न कह राखजो लाकड़ा नो जबरदस्त करजो ध्यान नहीं मन छे आ तैनम जी के ने कोई गणतरी नहीं करे लाकड़ा वाणू अतारे वधार उगे छे અને આ ચૈત્ર મહિનો છે એટલે ભગવાનનું એ બહુ સારું છે એટલું ભગવાનની માતાજીની દયા ખૂબ સારું છે એટલું છો તમે જુઓ તો ભુવા થવા હોય તો કેટલા લોકો મતતા હોય છે હવે તો ભુવા તો થયો તો બરોબર પણ હવે તો ભૂયો થવા માંડી ગુનો એ આખા આખા કપાળ રાતા કરીને આવું બોલો બોલો ઉત્તર ગુજરાત ના છીએ વગડિયાની વેઢીમાં ભાવનગર અને જુનાગઢ માં નોકરી કરીએ બધા તો આપણે ચોથી એક માતાજી આપવાનું એક માતાજી આપવાનું તમે વીસ જણા શું કેમ મતો છો રૂમ તો એકની બે આલશું આપી જ છે ને રૂમ તો પણ તાણે મને મારી ઉઘડી તાણે હમણાં આ શિવરાત્રી અતારું બી અમારી એ બાબતની વખાયેલી હતી ત્યાં છોકરી ઉઘેડી સારું છે એનું એને બહુ સારું છે એને જો શ્રદ્ધા હોય તમે તાર જજો ભગવાન માતાજી તમારી સહાય કરશે જો ભેંસને પાડી લાવવાનું કોમ માતાજીનું છે આપણા દીકરાની બહુને દીકરો લાવવાનું કોમ દેવી દેવતાઓનું સંતો આ કોમ ના કરે સંતો તો તમને જન્મ મરણની પોશીમાંથી આત્માને ઓળખાય ને છોડાઈ જાય એ કામ સંત કરી શકે અને જો એ કહે ને તો સાહેબ એ શક્તિનું કામ તમે જુઓ આપણને જે આ જમીન આપી છે ને એમની અંદર લીલું ઘાસ વાયેલું મુસલમાન સમાજના દાદા વડીલ મુરબ્બી પણ એમના માતા પિતાને લાખ લાખ વંદન છે કે આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના માટે પોતાનું લીલું ઘાસ કાપી અને આપણને આજે આ ભજનની મહેફિલ રાખી છે કોક શક્તિ એમની પ્રાર્થનાથી એમની દુઆથી એમની ભેટીના કોઈ પુણ્યથી કાજી અનવર સાહેબે કહ્યું છે ખાઓ પીઓ ખર્ચો પ્યારે ધર્મ ફોન કુછ કર લો એહી તેરે સંગ ચલે નિતર ફોગડ જાયેગા મેરા સમજ મને મેરા આખિર હોગા જંગલ કા મેરા એ કોઈ એમના મા બાપ નો કોઈ પુણ્યનો ટુકડો એમના અંદરથી જગાડ્યા છે કાવા સારા કામમાં તું મદદ કર ખુદા દેતા નહીં હે लेकिन दिलाता है नथा दूध माँ को दिया दूध माँ को खबर है खुदा को सफर वो भरेगा जिन्हें पेट इना उसे ढूंढ लेना मिटे आना जाना मुरादम कहे वो सही करके देखा खुदा ने किया सो अक्कल में न आता मुर्खा तारी अक्कल में भगवान ने कहे कोई दिवस आवतू जी तो तू बोले ना भगवान की रीते करे तना बनाओ आना तू बनाओ बैठो जी
कलमा पढ़ू तो कल पढ़े बिन कलमा कल नहीं, जो कलमा को खोल दू तो कल है कलमा माई। અને એ કળાના દાદાએ પ્રાપ્ત કરેલી છે, એમની પીઢીને પ્રાપ્ત કરેલી છે, માં ભવાનીની દુઆ આશીર્વાદ કામ લાગ્યું છે। એટલે આજે આ સંતોનો ટુકડાનો ભાગીદાર તે સહભાગી બન્યા છે, ગમે તેવા ન કરી શકે। અને એટલે આપણે દાદાને એમના આખા પરિવારના તાળીઓથી બરાબર વધાઈ ગયો। હું પણ એની અંદર એમને વંદન કરું છું। દીકરી મારા નામ ઉપર અને રમતા હતા। અત્યારે તમે સાચું બોલજો, તમારે કોઈ લગ્નમાં જવું, કોઈ પાર્ટીમાં જવું હોય, કોઈ સમાજમાં કોઈ ભેગો થતો અહીં જવું હોય, હું તો કોઈ વડનગરના મેળામાં કે શીતળા માતાના વૃંદાવનનું મેળામાં જવું હોય ખીરાળો, તો તમારી ઉંમર હો ગમે ટાવરા નથી, પણ તમે નહીં ધોઈ ન કુડે કપડા પહેરી માથાના વાળ બરાબર ઉડાય સાચું બોલ્યો હો દર્પણમાં થઈને જોવો એટલે તમે ચમ થાય છે। કોઈને કોને પણ મનમાં થાય કે હા મારે જેવું બીજું કોઈ નહીં, 75 વાળાના થાય પણ આ તો 70 વાળાએ આવું કરે છે। એ દર્પણમાં જોઈ જોઈને કે હા હજુ હું ઠીક છું, મૂર્ખા માટલું ફૂટી જોઈને વધેલી ઠીક છે, ને શેલના મોચું છે સારું પગાડે છે। એમ મા ભવાની આવી ગયા માથા ઉપર ગરબો લઈને રમવા માટે, એવું મારી દીકરીઓ થી મારી જનતાથી મારી પ્રજાથી હું મોટી નથી ક્યારે ગઈ।